तुर्की अने सीरियामां शक्तिशाळी भूकंपना आंचका अनुभवाया छे। भूकंपना कारणे अहीं 1700थी वधारे लोकोना मौत थई चूक्या छे। रिक्टर स्केल पर आ भूकंपनी तीव्रता 7.8 मापवामां आवी। तो अदाणीनो मामलो फरी एक वखत संसदमां गूंजियो। आ दरमियान बजेट सत्र शरू थता ज राज्यसभा अने लोकसभा बन्ने गृहोमां विपक्ष एकजूट थई अने सरकारने घेरी हती अने भारे होबाळो मचावता बन्ने गृहोने स्थगित करवानी जाहेरात कराई। हिंडनबर્ગે અદાણી ગ્રુપ અંગે ખુલાસો કર્યો છે, ત્યાર પછી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે। તો બીજી તરફ આ મામલે કોંગ્રેસે સોમવારે સંસદ રોડ પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। રિસર્ચ કંપની હિંડનબર્ગે અદાણી ગ્રુપના શેર મામલે મોટો ખુલાસો કરતા અદાણી જૂથમાં હડકંપ મચી ગયો છે। આ મુદ્દાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર ધારદાર પ્રહારો કર્યા। રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીના મુદ્દે કેન્દ્ર સરકાર કોઈ ચર્ચા કરવા તૈયાર નથી। અદાણી પાવરના રોકાણ અંગે વોલ સ્ટ્રીટ જર્નલમાં મોટો ધડાકો થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી પાવર લિમિટેડમાં વિનોદ અદાણી અને તેના સહયોગી મોટા રોકાણકારો છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની મોરિશિયસ સ્થિત એક ટેક્સ હેવનમાં સ્થાપવામાં આવેલી કંપની 4.79% હિસ્સો ધરાવે છે। પીએમ મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદઘાટન કર્યું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનો છે। પીએમ મોદીએ સોમવારે કર્ણાટકના તુમાકુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદઘાટન કર્યું। આ ઉપરાંત તેમણે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું પણ અનાવરણ કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ સોમવારે ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા। અમિત શાહે અગરતલામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું, સામ્યવાદી કોંગ્રેસ અને મોથા પાર્ટી ત્રણેય એક છે, કોંગ્રેસ અને સામ્યવાદીઓ સામેથી મળ્યા છે પણ મોથા ટેબલ નીચેથી મળ્યા છે। કર્ણાટકમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સોમવારે દાવો કર્યો કે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈના પ્રધાનમંડળનું વિસ્તરણ ન કરવા પાછળનું રહસ્ય એ છે કે ભાજપના દિગ્ગજ નેતા બી એસ યેદુરપ્પાના પુત્રને મંત્રી બનાવવાનું ટાળવું છે। કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ફરી એક વખત મેયરની ચૂંટણી મોકૂફ રાખવા પર કેજરીવાલ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીને એક ભ્રષ્ટ મુખ્યમંત્રી મળ્યો છે, જેનું નામ દારૂ કૌભાંડમાં સતત આવી રહ્યું છે। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોમવારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ। સતત બે વખત ચૂંટણી મોકૂફ કર્યા બાદ સોમવારે ત્રીજી વખત મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ, પરંતુ સોમવારે પણ દિલ્હીને મેયર અને ડેપ્યુટી મેયર ન મળ્યા। રામચરિતમાનસ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉત્તર પ્રદેશથી શરૂ થયેલો આ વિવાદ હવે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયો છે। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજની નિયુક્તિ થઈ ગઈ છે। સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે સોમવારે સવારે 5 જજને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવી। એસસીના નવા જજ તરીકે શપથ લેનાર 3 ચીફ જસ્ટિસ પંકજ મિથલ, સંજય કરોલ, પીવી સંજય કુમાર છે। આ સિવાય 2 જસ્ટિસ અહસુદ્દીન અને અમાનુલ્લાહ અને મનોજ મિશ્રાના નામ પણ સામેલ છે।
राजस्थान में शिक्षक भर्ती ना पेपर लीक मामले गहलोत सरकार खूब ज गंदी साबित थई छे। पेपर लीक बाद राजस्थान ना एक धारासभ्य पेपर लीक जेवी घटनाओं पर प्रतिबंध नी मांग साथे अनोखी रीते प्रदर्शन कर्यु। अपक्ष धारासभ्य बलजीत यादवे रनिंग करी अने प्रदर्शन कर्यु हतु। ભારતે રશિયા પાસેથી વધુમાં વધુ સસ્તું ઓઇલ ખરીદી અને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે। ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદી આગળ યુરોપ અને અમેરિકાને આપી રહ્યું છે। આમ છતાં કેટલાક દેશો ભારતની ટીકા કરી રહ્યા છે। યુપીના લખનૌમાં આયોજિત ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં જે રીતે યુસીસી પૂજા અધિનિયમ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે પછી મુસ્લિમ સમુદાયમાંથી જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। ભારતીય નૌકાદળે આત્મનિર્ભર ભારતની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે। નૌકાદળના પાયલટે ભારતીય નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું લેન્ડિંગ કર્યું। વાસ્તવમાં INS વિક્રાંત અને LCA ભારતમાં જે ડિઝાઇન કરવામાં આવ્યું છે। તો રાજ્યભરમાં જંત્રીના ભાવ બમણા કરવાના સરકારના નિર્ણય સામે બિલ્ડર જૂથના પ્રતિનિધિઓએ CM સાથે બેઠક યોજી જેમાં જંત્રીના નવા દર મે મહિનામાં લાગુ કરવાની રજૂઆત કરાઈ। ક્રેડાઈ અને ગાહેડના પદાધિકારીઓએ CM સાથેની બેઠક સકારાત્મક હોવાની વાત કરી હતી। જંત્રીના બમણા ભાવ સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ વધારાથી ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન રોળાઈ જશે। લલિત વસોયાએ જંત્રીના દરોમાં કરાયેલો વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે। જંત્રીના બમણા ભાવને લઈને રાજકોટના રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ NJ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રેવન્યુ બાર એસોસિએશન સાથે જોડાયેલા વકીલો દસ્તાવેજો માટે ટોકન લે તેવી શક્યતા ઓછી છે। જો કે આજે જે દસ્તાવેજ થશે તે જૂની જંત્રી મુજબ સ્ટેમ્પ ખરીદ્યા છે તે નોંધણી થશે। જંત્રીના નવા દર લાગુ કરવાના સરકારના પરિપત્ર સામે માંગ મુદ્દે CM કાર્યાલયમાં બેઠક યોજાઈ જેમાં જંત્રીના નવા દર મે મહિનાથી લાગુ કરવાની રજૂઆત કરાઈ જેમાં રાજકોટના ઘંટેશ્વર માધાપર પરાપીપળિયા અને મનહરપુર સિટી સર્વે વોર્ડ નંબર 14, 15 અને 16માં 37 એપોઇન્ટમેન્ટ લેવામાં આવી। 37 પૈકી 3 દસ્તાવેજ જૂની જંત્રી દરના થયા છે તેમજ જંત્રીના વધારાને લઈને અરજદારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। સરકાર દ્વારા જંત્રીનો બમણો ભાવ વધારો કરી દેવાતા જામનગરમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે। જંત્રીના ભાવમાં વધારો થવાના કારણે જામનગર સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નિરાશાનું વાતાવરણ જોવા મળ્યું। જંત્રીના ભાવમાં વધારો થતા અનેક વિસ્તારોમાં ભાવ સમાન કરવામાં આવ્યા નથી। બીજી તરફ જંત્રીના ભાવ બમણા થવાથી લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। સરકારે પોતાની તિજોરી ભરવા પ્રજા પર બોજ વધારી દીધો હોવાનું લોકો કહી રહ્યા છે। તો રાજ્ય સરકાર દ્વારા રાતોરાત જંત્રીના ભાવ બમણા કરી દેવામાં આવ્યા જેને લઈને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે। પાટણના બિલ્ડર્સમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળ્યો અને જંત્રીના દર પાછા ખેંચવા અને સુધારા વધારાની માંગ કરી છે। અમદાવાદ મહાપાલિકાના 2023-24ના બજેટને લઈને મેયર બંગલે બેઠક આયોજિત કરાઈ જેમાં અમદાવાદના ધારાસભ્યો અને કોર્પોરેટરના સૂચનો મેળવાયા। મ્યુનિસિપલ કમિશનર દ્વારા 8,400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું અને આગામી દિવસોમાં શાસક પક્ષ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર વેરા વધારા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું। સ્થાનિક સમિતિએ બજેટમાં 33 કરોડના કમિશનરે સૂચવેલા વધારાને સુધારો કરી 17 કરોડનો વધુ બોજ પ્રજા પર નાખવાનું નક્કી કર્યું છે।
स्थायी समिति में मंजूर थयेलू बजेट मेयर ने सौंपवामां आव्युं। हवे आगामी दिवसों में महानगरपालिकाना जनरल बोर्ड में बजेट ने मंजूर करवामां आवशे। सूरत महापालिका 7,707 करोड़ ड्राफ्ट बजेट बाद हवे बजेट पर आखरी मोहर मारवा माटे मेराथोन चर्चा चाली रही छे। महापालिका कमिश्नरे रजू करेला ड्राफ्ट बजेट में सुरतीओ पर 307 करोड़ वेरो वधारी देवामां आव्यो छे, जे अंगे मेराथोन चर्चा बाद वेरा में क्यांक घटाड़ो थाय तेवी शक्यताओ सेवाई रही छे। सूरत महानगरपालिका कमिश्नर द्वारा रजू करवामां आवेला वर्ष 2023-24 ड्राफ्ट बजेट में 307 करोड़ वेरो वधारो करवामां आव्यो छे। जनता पर झीकवामां आवेला वेरा वधारा सामे सवाल उठावता कांग्रेस नेता असलम साइकलवाळाए विपक्ष ने भाजपनी बी टीम गणावी, उपरांत वेरो वधारो परत खेंचवानी मांग साथे पालिका कमिश्नर अने स्टेन्डिंग कमिटी चेरमेन ने मळी अने रजूआत करी हती। सूरतना वराछा विस्तारमां एपार्टमेंटनी सामे ज कमर्शियल बांधकामनो विरोध थयो। वराछाना रेशन भवनની એપાર્ટમેન્ટના જે રહીશો છે તેઓનો આક્ષેપ છે કે રેસિડેન્ટ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે। આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પરિણામ નથી આવ્યું। એપાર્ટમેન્ટના મહિલા અને પુરુષોએ કોમર્શિયલ બાંધકામ સામે સખત વિરોધ કર્યો હતો। हिम्मतनगर में करोड़ों खर्चे 7 वर्ष पहला केनाल फ्रंट बनावामां आव्यो, जो कि पालिकाए केनाल फ्रंट 7 करोड़ रूपया देवू सिंचाई विभाग ने चुकवानू बाकी छे। वर्ष 2012 में पूर्व गृह प्रधान प्रफुल्ल पटेलना प्रयासों बाद पालिका अने सिंचाई विभाग संकलन थी करोड़ों खर्चे केनाल फ्रंट बनावामां आव्यो हतो। अमरेली जिला भाजपनी चूंटणी बाद प्रथम कारोबारी बैठक मळी, जेमां अमरेलीना धारासभ्य पूर्व जिला भाजप प्रमुख ने गुजरात सरकार ना नायब मुख्य दंडक कौशिक वेखरियाए मार्गदर्शन आप्यु, जेमा जे लोकोए चूंटणी में काम कर्यु तेओने अभिनंदन आपी अने बिरदाव्या हता। हिंडनबर्गना अहेवाल बाद अदाणी कंपनी मुश्किली में छे, त्यारे जामनगर कांग्रेस द्वारा सरकार सामे विरोध प्रदर्शन करायु। कांग्रेसना कार्यकर्ताओ द्वारा लाल बंगला नजीक आवेल एसबीआई बैंक बहार हाथ में प्ले कार्ड राखी अने देखाव करवामां आव्या हता, जेमां कांग्रेसना होद्देदारो जोड़ाया हता। राजकोटमां 5 दिवस पहला पोलीस द्वारा एनएसयूआईना कार्यकर्ताओ अने प्रमुखना अपमानना मामले शहर कांग्रेसे विरोध दर्शाव्यो, तेमज पोलीस विरुद्ध सूत्रोच्चार साथे रेली योजी। शहर कांग्रेस द्वारा पोलीस कमिश्नर ने आवेदन पत्र पाठवी जवाबदार पीआई सामे कार्यवाही की मांग करी छे। 5 दिवस पहला एनएसयूआई द्वारा पेपर लीक कांडना विरोध में देखाओ करवामां आव्या हता। आ दरमियान कार्यकर्ताओं की अटकायत करी 35 किलोमीटर दूर लई जवाया, तेमज पीआई द्वारा एक एक ने बोलावी अने गाळो देवामां आवी होवाना आक्षेपो थया छे। अदाणी ग्रुपने अपायेली करोड़ोनी लोन मामले कांग्रेस विरोध करी रही छे। मेहसाणामां कांग्रेस समितिए राधनपुर रोड पासे आवेल एसबीआई बैंकनी बहार सूत्रोच्चार कर्या। कांग्रेस द्वारा बैंकना नाणा त्वरित रिकवर करवानी मांग करवामां आवी। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा मिलकत वेरा भरवा अंगे वधु एक विकल्प उमेरवामां आव्यो छे। एमसीए व्हाट्सएप द्वारा मिलकत वेरो भरी शकाय ते माटे नंबर जारी कर्यो छे। व्हाट्सएप चेट द्वारा मिलकत वेरा पर क्लिक करी अने बिल डाउनलोड करी वेरो भरी शकाशे। अदाणी जूथमां एलआईसी जेवी सरकारी संस्थाओना रोकाणथी करोड़ों भारतीयोनी बचत जोखममां मुकायेली होवाना आक्षेप साथे कांग्रेसे देखाव कर्या, त्यारे वडोदरामां पण कांग्रेसना आगेवानोए सयाजीगंज विस्तारमां प्रदर्शन योज्युं, जेमां ईडी अदाणीने लईने तपास करे तेवी मांग कराई छे। राज्यना इन्चार्ज डीजी तरीकेनो चार्ज संभाळ्या बाद विकास सहायए सूरतना अठवा लाइन्स पोलीस कमिश्नर कचेरीनी मुलाकात लीधी। विकास सहाय त्यां सूरत पोलीस कमिश्नर अजय तोमर सहित रेन्ज आईजी पीयूष पटेल बैठकमां हाजर रह्या अने श्रेष्ठ कामगीरी करनारा अधिकारी कर्मचारीओने प्रशंसा पत्र आपी अने सन्मानित कराया हता।
રાજ્યના નવનિયુક્ત ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે વડોદરાની પણ શુભેચ્છા મુલાકાત લીધી, જ્યાં તેઓએ વડોદરા રેન્જ આઈજી અને શહેર અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા. વડોદરા પોલીસ અધિકારીઓ સાથે લો એન્ડ ઓર્ડર મુદ્દે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકારે આઈપીએસ અધિકારી હસમુખ પટેલની જવાબદારીમાં વધારો કર્યો છે. તેમને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપવામાં આવી છે. આઈપીએસ હસમુખ પટેલ હાલમાં પોલીસ દળની ભરતી પ્રક્રિયાના અધ્યક્ષ છે અને હવે તેઓ પંચાયત સેવા પસંદગી બોર્ડનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે. વડોદરામાંથી એટીએસ દ્વારા જપ્ત કરાયેલા જુનિયર ક્લાર્કના 37,000 પેપરનો નાશ કરાયો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલા જ પેપર લીક થઈ ગયું હોવાની જાણ થતાં વહેલી સવારે જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ, જે બાદ વડોદરાની સરદાર વિનય શાળામાં રખાયેલા જુનિયર ક્લાર્કના પેપર નકામા બની જતા સઘન બંદોબસ્ત સાથે આ પેપરનો નાશ કરાયો હતો. સીએનજી પંપ સંચાલકોના કમિશનમાં વધારો ન થવાના બાબતે નવસારીના સીએનજી પંપ સંચાલકોએ હડતાલ પાડી. નવસારી શહેર આસપાસ 6 જ સીએનજી પંપ બંધ રહેતા સીએનજી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સુરતના માંગરોળમાં બાઇક લઈ અને મિત્રની રાહ જોઈ રહેલા યુવકને કોસંબા પોલીસે ખોટી રીતે મેમો આપ્યો હોવાના આક્ષેપ થયા છે. યુવકને આપવામાં આવેલા આરટીઓ મેમોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે યુવક સીટ બેલ્ટ વિના વાહન હંકારતો હોવાથી તેને નિયમભંગ કરતા મેમો આપવામાં આવ્યો છે. જો કે યુવકના મોબાઈલમાં ડિજિટલ રૂપે રહેલા તમામ ડોક્યુમેન્ટ બતાવ્યા હોવા છતાં ખોટી રીતે આરટીઓ મેમો ફટકાર્યો હોવાના આક્ષેપો કર્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં એપાર્ટમેન્ટની સામે જ કમર્શિયલ બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો છે. વરાછાના રેશન ભવન એપાર્ટમેન્ટના રહીશોએ આક્ષેપ કર્યો છે કે તેમના ઘરની સામે ખોટી રીતે કમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે. હિંમતનગર નગરપાલિકાએ 7 નોનવેજની દુકાનો સીલ કરી છે. હાઈકોર્ટના આદેશ બાદ નગરપાલિકાએ છાપરિયા વિસ્તારની 6 દુકાનો અને મોતીપુરામાં ધાકડ નામની હોટલને સીલ કરી દીધી છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થવાની ફરિયાદ મળતા પુરવઠા વિભાગની ટીમે દુકાનોને સીલ કરી છે. અટલાદરાના એડી ફેરા કોમ્પ્લેક્સમાં બંસીલાલ નામના વ્યક્તિની સસ્તા અનાજની રેશનિંગ દુકાન આવેલી છે. બંસીલાલે તેની દુકાનમાંથી ગરીબોને જે આપવામાં આવતું અનાજ હોય છે તેને શિફ્ટ કરવાનો તખતો ઘડ્યો હતો, જેમાં તેણે કેટલીક અનાજની બોરીઓ ગોઠવી મૂકી હતી, જેવી ફરિયાદ પુરવઠા નિરીક્ષકને મળી, જેના આધારે શનિવારે રાત્રે સ્થળ પર પહોંચી અને દુકાનના બંને શટરને સીલ મારી દીધું હતું. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું. જંગલેશ્વર અને કોઠારિયા જેવા વિસ્તારમાં આ વીજ ચેકિંગ હાથ ધરાયું. સવારથી અલગ અલગ 44 ટીમ દ્વારા કોઠારિયા સબ ડિવિઝન હેઠળ એકતા કોલોની ભવનાથ સોસાયટીમાં વીજ ચેકિંગ હાથ ધરાયું, જ્યારે જંગલેશ્વરમાં આરએમસી આવાસ સહિતના વિસ્તારને આવરી લઈ વીજ ચોરીને ચકાસવાની કામગીરી હાથ ધરાઈ હતી. વીજ ચેકિંગ કામગીરીમાં 11 કેવીના 2 ફીડર આવરી લેવામાં આવ્યા. વીજ ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ, એસઆરપી જવાન સહિત 4 વિડીયોગ્રાફરને પણ રાખવામાં આવ્યા હતા. ડાકોર રણછોડ મંદિરના પૂજારીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પૂજારીએ મંદિર જવાનો રસ્તોમાં માર્જિન છોડ્યા વિના થયેલા કન્સ્ટ્રક્શન સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદાર પુરાજ પૂજારીએ અરજીમાં કહ્યું છે કે માર્જિન ન છોડાતા શ્રદ્ધાળુઓને હેરાનગતિ થઈ રહી છે. 40 મીટરનું માર્જિન છોડ્યા વગર કરાયેલા બાંધકામ સામે વાંધો ઉઠાવ્યો છે. હાઈકોર્ટે ડાકોર નગરપાલિકાને પક્ષકાર બનાવવા અરજદારને આદેશ કર્યો છે. આ મુદ્દે 2 અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચામુંડા માતાજીના ડુંગર પર રોપવે સેવાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવેને મંજૂરી ન આપવા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી, ત્યારે ચામુંડા માતા ટ્રસ્ટે રોપવેની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટમાં જણાવ્યું. ટ્રસ્ટનું કહેવું છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મંદિરે આવતા હોવાથી રોપવેની જરૂરિયાત છે. હાઈકોર્ટે ટ્રસ્ટને સરકાર ટેન્ડર વિના પ્રક્રિયા કઈ રીતે કરી શકે તેવો સવાલ પૂછ્યો હતો. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકારને પારદર્શકતા રાખવા જણાવ્યું હતું.
વડોદરાના સાવલીના લક્ષ્મીપુરા ગામે ઇન્દિરા આવાસ યોજનાના નવા મકાનો મુદ્દે રહીશોએ હોબાળો મચાવ્યો અને કલેક્ટરને રજૂઆત કરી. ઇન્દિરા આવાસ યોજનાના નવા મકાનો એક્સપ્રેસ વેમાં જતા હોવાથી તંત્ર દ્વારા મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી, જેથી રહીશોએ ઘરના ઘરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા 3-4 લાખનું વળતર આપવામાં આવી રહ્યું છે, જે અન્ય સ્થળે મકાનો લેવા માટે ખૂબ જ ઓછું વળતર છે અને ઘરની સામે ઘર આપવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતે 2 વર્ષથી પેન્ડિંગ કામોને પૂર્ણ કરવા માટે કમિટી બનાવી છે. કમિટી વીજળીના 29 જેટલા પેન્ડિંગ કામો આગામી દિવસોમાં પૂર્ણ કરશે. છેલ્લા 2 વર્ષથી 15મા નાણાં પંચ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કામ માટે 1.63 કરોડની રકમ ફાળવવામાં આવી છે. છોટાઉદેપુરમાં માનવભક્ષી દીપડાને તાત્કાલિક પકડવા બાબતે બોડેલીના વકીલ બાર એસોસિએશન તેમજ સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બોડેલીના મૂલધર, ટીંબી, ટોકરવા જેવા ગામોમાં છેલ્લા અઠવાડિયાથી દીપડાનો ડર જોવા મળી રહ્યો છે, જેમાં મૂલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને પણ શિકાર બનાવતા બાળકનું મોત થઈ ગયું. આવેદનપત્રમાં જિલ્લા ફોરેસ્ટ ઓફિસર RFO દ્વારા નોકરી દરમિયાન બેજવાબદારી ભર્યું વર્તન કર્યું હોવાના કારણે બાળકનું મોત થયું હોવાનું જણાવાયું છે. વકીલ બાર એસોસિએશન તેમજ મૂલઘર ધોળીવાવના ગ્રામજનોએ માનવભક્ષી દીપડાને પકડવાની માંગ કરી છે. ઉનાના દરિયાઈ વિસ્તાર સુધી જંગલના રાજા સિંહ પહોંચી જતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળે છે. ઉનામાં નવી બનતી જેટી વિસ્તારમાં 4 સિંહો ચડી ગયા. એક સાથે 4 સિંહો આવી જતા લોકોના ટોળા ઉમટ્યા હતા. લોકોના જણાવ્યા મુજબ આ પંથકમાં અમુક સિંહોનો કાયમી વસવાટ હોવાથી તેઓ અનેકવાર અહીં જોવા મળતા હોય છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી SOG ક્રાઇમ બ્રાન્ચે 118 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 19,08,000થી વધુના મુદ્દામાલને કબજે કરાયો છે. ઝડપાયેલા 3 શખ્સો રાજસ્થાનથી આ ડ્રગનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી છે. રાજસ્થાનના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના સટ્ટા કિંગ રાકેશ રાજદેવની મુશ્કેલી વધી શકે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે રાષ્ટ્રીય સ્તરની તપાસ એજન્સી પણ તપાસનો ધમધમાટ ચલાવી શકે છે. ઇન્કમટેક્સ, ED સહિતની તપાસ એજન્સીઓ તપાસમાં જંપ લાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદના CTM પાસેના ડબલ ડેકર બ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવી. અજાણી યુવતી અગમ્ય કારણોસર બ્રિજ પરથી છલાંગ લગાવી તેની સારવાર LG હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સગીર વયની ઉંમરના વિદ્યાર્થીઓને વાહન અંકારવા આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. સુરત શહેરમાં સિટીલાઇટ વિસ્તારમાં પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા સગીરની પાર્ક કરેલી કાર સાથે તે અથડાયો, જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ત્યારે ધર્મ રો હાઉસ બહાર પાર્ક કરેલી કારને 54,000 જેટલું નુકસાન પણ થયું છે. બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે જૂની અદાલતમાં શુક્રવારની રાત્રે 6 શખ્સો દ્વારા નવગણભાઈ ઝાલાભાઈ જોગરાણાની પર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈ પાળિયાદ પોલીસે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સુરેન્દ્રનગરના ફૂલગ્રામમાં 1 જ પરિવારના 3 સભ્યોની હત્યાનો ભેદ પોલીસે 33 મિનિટોમાં ઉકેલી નાખ્યો છે. હત્યાના કેસમાં આરોપી ભગાભાઈની પોલીસે અટકાયત કરી છે. ફૂલગ્રામમાં રસ્તા પર ચાલવા જેવી બાબતે સામાન્ય બોલાચાલીમાં પિતા પુત્ર અને પુત્રવધુની ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યાને અંજામ આપવામાં આવ્યો. સારા ભવિષ્યના સ્વપ્નને જોઈને પ્રેમીને સર્વસ્વ સોંપી દેનાર સગીરાને પસ્તાવાનો વારો આવ્યો છે. પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું અને સગીરા ગર્ભવતી બની ગઈ, તરછોડી દીધી, જે અંગે નિકોલ પોલીસને ફરિયાદ મળતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે. તારાપુર નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થયેલા અકસ્માતમાં ડાકોરના 3 મિત્રોના મોત નિપજ્યા છે.
કોજાર અકસ્માત બાદ મૃતદેહ ડાકોર લઈ જવાયા અને ત્યાં આખું ગામ શોકમગ્ન બની ગયું હતું। राजकोट शहर पुलिस द्वारा रूपया 4 करोड़ थी वधु कीमतना विदेशी दारू पर बुलडोजर फेरवी तेनो नाश करवामां आव्यो। शहर पुलिसे छेला 8-10 महीनामां झड़पायेला दारूना जत्थाने सोखड़ा गामनी सीममां नाश कर्यो हतो। कुल 12 पुलिस स्टेशन अने क्राइम ब्रांच द्वारा कब्जे करायेली 1,40,000 बोटलों पर बुलडोजर फेरवी देवायुं। આણંદના તારાપુરના જીચકા ગામે ટ્રેક્ટર પલટી ખાઈ જતા 3 વ્યક્તિના મોત થઈ ગયા છે। ઉનાળુ ડાંગરની રોપણી કરવા માટે ખેત મજૂરો ટ્રેક્ટરમાં સવાર થઈ ખેતરમાં જઈ રહ્યા હતા। ટ્રેક્ટરમાં 14 જેટલા લોકો હતા। જીચકા ગામ નજીક તળાવ પાસે વણાકમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું। આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થઈ ગયા છે। कार डंपर वच्चे अकस्मात सर्जायो जेमां डाकोरना सुनील परमार, राहुल माड़ी, चिराग नामना शख्सोना घटनास्थले मौत थई गया, जेमने पीएम अर्थे खसेड़ाया हता। त्रणेयना मौतने लईने डाकोर नगरमां मातमनो माहोल जोवा मळ्यो छे। जेतपुरमांथी पसार थती भादर केनालमां कारना चालके स्टीयरिंग परथी काबू गुमावता गाड़ी केनालमां खाबकी। जो के सदनसीबिया घटनामां कार चालकनो आबाद बचाव थयो हतो अने कार ने क्रेन वड़े बाहर काढ़वानी फरज पड़ी थी।